શાંતિ 12 જુલાઈ 2022ના સાકાર બાબાના મહાવાક્યો મીઠા બાળકો કોઈ દેહધારી સાથે દૈહિક પ્રેમ ન રાખી એક બાપ સાથે પ્રેમ રાખો અશરીરી બનવાનો પૂરેપૂરો અભ્યાસ કરો પ્રશ્ન છે રહેમદિલ બાળકોનો કર્તવ્ય શું છે ઉત્તર છે જ્યારે કોઈ ફાલતુ વાત કરે તો એમની ફાલતુ વાત ન સાંભળતા એમના કલ્યાણ અર્થ મોટાઓને સંભળાવવું આ રહેમદિલ બાળકોનો કર્તવ્ય છે જેનામાં કોઈ જૂની આદત છે એને મિટાવવા માટે સહયોગી બનવું જ રહેમદિલ બનવું છે પ્રશ્ન છે કયું ટાઇટલ કોઈ દેહધારીને નથી આપી શકાતું પરંતુ બ્રહ્મા બાપને આપી શકાય છે ઉત્તર છે શ્રીનું ટાઇટલ કારણ કે શ્રી અર્થાત શ્રેષ્ઠ પવિત્રને કહેવાય છે કોઈ દેહધારી મનુષ્યને આ ટાઇટલ નથી આપી શકાતું કારણ કે એ ભ્રષ્ટાચારથી જન્મ લે છે બ્રહ્મા બાપને શ્રી કહેવાય છે કારણ કે એમનો આ અલૌકિક જન્મ છે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જે રતન બાપના મુખેથી નીકળે છે તે જ પોતાના મુખેથી કાઢવાના છે વ્યર્થ વાતો નથી બોલવાની નથી સાંભળવાની જ્ઞાનનો જ સુરમો આંજવાનો છે બીજું છે બધા સાથે સાચી મિત્રતા રાખવાની છે બહુ જ મીઠા રૂપમાં હર્ષિત થઈ બાપનો પરિચય આપવાનો છે અપકારી પર પણ બાપ સમાન ઉપકારી બનવાનું છે વરદાન છે શુદ્ધિની વિધિ દ્વારા કિલ્લાને મજબૂત બનાવવાવાળા સદા વિજયી અથવા નિર્વિઘ્ન ભવ જેવી રીતે કોઈ પણ કાર્ય શરૂ કરો છો તો શુદ્ધિની વિધિ અપનાવો છો એવી રીતે જ્યારે કોઈ સ્થાન પર કોઈ વિશેષ સેવા શરૂ કરો છો અથવા ચાલતા ચાલતા સેવામાં કોઈ વિઘ્ન આવે છે તો પહેલાં સંગઠિત રૂપમાં ચારે તરફ વિશેષ સમય પર એક સાથે યોગનો દાન આપો સર્વ આત્માઓનો એક જ શુદ્ધ સંકલ્પ હોય વિજય આ છે શુદ્ધિની વિધિ એનાથી બધા વિજયી કે નિર્વિઘ્ન બની જશે અને કિલ્લો મજબૂત થઈ જશે સ્લોગન છે યથાર્થ કર્મનું પ્રત્યક્ષ ફળ છે ખુશી અને શક્તિની પ્રાપ્તિ અચ્છા ઓમ શાંતિ